માં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યું છે. તમે ઠેર ઠેર જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કાનાના જન્મને વધાવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વિહિપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો હર્ષભેર જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણના રંગમાં રંગાયા હતા. શ્રાવણ વદ આઠમી જન્માષ્ટમીનો પર્વ છે. જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહત્વ હોય છે ત્યારે દેશભરમાં પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારના પણ તમામ ગામોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મટકી ફોડ, શોભાયાત્રા, સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં ભાવિકો જોડાઈને ધર્મલાભ લીધો છે. આ સાથે જ રાત્રિના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે. ત્યારે આજે શહેરના કણબીરા વિસ્તારથી આંબેડકર ચોક સુધી વિહિપ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ 10 જેટલા ફ્લોટ શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ પર હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા લાલકીના નાદ ગુંજી ઉઠ્યા હતા. તેમજ શોભાયાત્રાની સાથે જ ડીજે બેન્ડબાજાના તાલે ભાવિકો મન મૂકી નિરાશ કરવાનો લહાવો લીધો હતો. આ સમગ્ર ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર શહેર નંદનમય બની ગયું હતું. અને આજે જન્માષ્ટમીની ભક્તિભાવ તેમજ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મહેન્દ્ર મારુ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હળવદ.